કૃષ્ણ મિત્રો આજે પુરુષોત્તમ મહિનાનો દસમો દિવસ છે આ વિડિયોમાં આપણે દસમા દિવસની ગંગા સ્નાનની કથા સાંભળીશું એક ગામ હતું તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેને પરણાવ્યો તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવદર્શન પૂજા પાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે બે પૈસાની મૂડી થઈ હતી તે જરૂરિયાતવાળા ખેડૂતને પૈસા ધીરતો ખેડૂત પાક પાકતા તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરતો બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘેર આવ્યો ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી નહોતી આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો વહુ જરાક મિજાજવાળી હોવાથી તેણે તો કોઈને કહ્યા વગર પ્રિયની ચાલતી પકડી બ્રાહ્મણનો દીકરો ઘરે આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી તેને થયું કે ભલે ગઈ તેના પિયર ચાર દિવસ રહી તે જાતે જ અહીં આવી જશે એમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું દીકરા બે દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું તારી મા હતી એટલે મને કોઈ વાંધો આવતો ન હતો હવે તારી મા નથી આ વખતે મારે વ્રત હશે નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે તેથી એકતાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ તેથી તે ઘરનું કામકાજ સંભાળશે તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ દીકરો તો તૈયાર થઈ સાસરે નીકળ્યો રસ્તામાં એક ખેતર આવ્યું ખેતરમાં મજાનો પાક થયો હતો સરસ મજાના પાકને જોઈ તેનું દિલ ઠર્યું ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય ઉપર પડી તરત જ તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે ધનજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા આ વાતની તેને ખબર હતી ગાયને ચરતી જોઈ તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે જો આ રીતે આવા હરય ઢોર ઊભો પાક ચરી જાય તો ખેડૂત ખાઈશું શું અને પૈસા ક્યાંથી ભરે પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ બ્રાહ્મણ દીકરો હજી આવો વિચાર કરે છે ત્યાં જ ધનજી પટેલ આવી પહોંચ્યો તેણે તરત જ ચાડી ખાધી પટેલ આ ગાય રોજ આવીને ચરી જતી હશે આજ તો મારી મારીને ખો ભૂલાવી દો પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પાક વેડપાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે ધનજી પટેલના હાથમાં લાકડી હતી તેમણે તો ચરતી ગાયને ધબોધબ ધીબા માંડી ગાય મારને કારણે મરણ મરણ તોલ દસ્તામાં બેસી પડી તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી મરતા પહેલાં ગાયને વાંચાવી તેણે બ્રાહ્મણના દીકરાને સાપ આપ્યો બ્રાહ્મણ પુત્ર તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરી મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ આ સાપ સાંભળી બ્રાહ્મણના દીકરાને પરસે વળી ગયો તે ગભરાયો આ તો ગાય માતાનો સાપ કોઈ કાળ વ્યર્થ ન જાય તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરવા લાગ્યો હે ગાય માતા મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે મને ક્ષમા કરો મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું પણ આ સાપમાંથી હું ક્યારે તેમજ સી રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાઓ ગાય બોલી તું તારા સાસરે જઈશ ત્યાં તું ગધેડો બની જઈશ હવે તારી વહ તને ગધેડા સ્વરૂપમાં અહીં લાવી પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે પોતે સ્નાન કરે અને તને ખવડાવીને એકટાણું કરે તો તેના પુણ્ય પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ આટલું કહ્યા બાદ ગાય તો મરી ગઈ બ્રાહ્મણપુત્ર ભાંગેલા પગે સાસરે આવ્યો તેને ઢીલો જોઈ સાસરી પક્ષવાળા રાજી થયા તેઓએ માન્યું કે હવે કેવા ઢીલા થઈને તેડવા આવીએ છે બ્રાહ્મણ પુત્રે ગાયના બનાવની બધી વાત પોતાના પત્નીને કરી તેનો સાપ અને તેમજ તેમાં તે સાપમાંથી મુક્ત કેમ થવાય તેનો ઉકેલ બધ બધું જણાયા બાદ તે તરત ગધેડો થઈ ગયો વહુ બહુ ધર્મનિષ્ઠ હતી એ એ ગધેડાને લઈ અને સાસરે આવી પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાને લઈ અને ગંગા નદીમાં સ્નાન કરાવે બાદ પોતે સ્નાન કરી વાર્તા સાંભળે ગધેડાને નવરાવીને ગધેડાને ખવરાવીને ખાય લોકો આ બધું જોઈ ઠઠા મસ્કરી કરે પરંતુ વહુ તો એ ભલી એને વ્રત ભલું આવી રીતે રોજ વહુ ગધેડાને લઈ નદીએ જાય તેને નવરાવે પોતે નાઈ લઈ આ વાત ત્યાંના રાજાને કાને પડી રાજાએ સિપાહીઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો વહુ તો રડતી રડતી રાજા પાસે તેના મહેલે ગઈ રાજાના રાજા ઝરૂખામાં ઊભા હતા બહાર ગધેડો બાંધેલો હતો વહુ તો ગધેડા પાસે ગઈ તેના શરીર પર હાથ ફેરવવા લાગી પછી રાજાને ઉદેશીને કહ્યું મહારાજ મારો ગધેડો મને પાછો આપો તેને નવરાવી તેમજ ખવરાવી પછી જ મારે જમવાનો નિયમ છે રાજા કહે તું નદીએ જઈ ગધેડાને નવરાવે માટે ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે ગંગા નદીમાં બધા લોકો નહાય છે આ પુરુષોત્તમ માસ છે તેથી નાના નાની સંખ્યા અધિક છે તેમાં તું આ ગધેડા નવરાવ તે યોગ્ય નથી વહુ બોલી હે મહારાજ મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી પરંતુ દેવતાય છે તેનું અસલ સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારે ઘેર આવજો રાજાના દિલમાં દયા આવી તેણે ગધેડો વહુને સોંપી દીધો નિત્ય નિયમ પ્રમાણે વવે ગધેડાને નવરાવી ખવરાવી અને પુરુષોત્તમ માસ પૂરો કર્યો હવે તે ગાય માતાના સાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો વવે ગંગા જળનો લોટો ભરી લાવી ગધેડા પાસે ઊભા રહી પ્રાર્થના કરવા લાગી હે પુરુષોત્તમ ભગવાન જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શ્રાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપ પરત આપો આટલું કહી તેને ત્રણ વાર જળ તેના ઉપર છાંટ્યું તેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવ્યા તેમણે આજુબાજુ નજર કરી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરી રહી હતી તે જોયું વહુની નજર રાજા રાણી પર પડતા જ તે તરત ઊભી થઈ ગઈ રાજા રાણી પાસે જઈ નમન કરવા લાગી પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવાનું કહ્યું આખરે વહુએ બધી વાત કરી પુરુષોત્તમ માસના વ્રત અને સ્નાનનો આવો અવલૌકિક મહિમા જાણી રાજા રાણી પણ આ જીવન પુરુષોત્તમનો વ્રત કરવા રાખવાનો સંકલ્પ કર્યો ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી હે પુરુષોત્તમ ભગવાન જેવા તમે બ્રાહ્મણની વહુને ફળ્યા તેવા સૌને ફળજો મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ